પાલનપુરમાં આરટીઓ ઓવરબ્રિજનું કામ કરતી ખાનગી કંપનીના માણસોએ ડીઝલ ચોરીની શંકાથી કંપનીના જ સિવિલ એન્જિનિયરને બંધક બનાવી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીમાંથી થતી ડીઝલની ચોરીમાં હાથ હોવાની શંકા રાખી આ એન્જિનિયરને માર મારી વિડીયો પણ બનાવાયો હતો. આ કેસમાં સંડોવાયેલા છ આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુરના જૂના આરટીઓ સર્કલ પર બની રહેલા ઓવરબ્રિજમાં કન્સ્ટ્રક્શન કંપનીના ગોડાઉનમાં અવારનવાર ડીઝલની ચોરી થતી હોવાથી કન્સ્ટ્રક્શન કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા યુવક પર શંકા રાખી તેની સાથે કામ કરતા અન્ય શખ્સોએ તેને બર્થડેની ઉજવણીના બહાને આરટીઓ સર્કલ પર બોલાવી બ્રિજ ઉપર લઈ જઈ બંધક બનાવી માર મારી બળજબરીપૂર્વક ડીઝલ ચોરીની કબૂલાત કરાવી હતી અને કબૂલાતનો વિડીયો પણ બનાવ્યો હતો. આ અંગે પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુરના જૂના આરટીઓ સર્કલ પર ઓવરબ્રિજના નિર્માણનું કામ કરતી જીપીસી કન્સ્ટ્રક્શન કંપનીના ગોડાઉનમાં અવારનવાર ડીઝલની ચોરી થતી હતી, જેથી આ કંપનીમાં કામ કરતા છ જેટલા ઈસમોએ કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા પાર્થકુમાર જસુભાઈ તુરીને રાત્રે બર્થડેની ઉજવણીના બહાને આરટીઓ સર્કલ પર બની રહેલ બ્રિજની ગોળાઈ પર લઈ જઈ કન્સ્ટ્રક્શન કંપનીના ગોડાઉનમાં અવારનવાર થતી ડીઝલની ચોરીમાં તેનો હાથ હોવાનું જણાવતા સિવિલ એન્જિનિયર યુવકે પોતે ડીઝલ ચોરી અંગે કંઈ જાણતો ન હોવાનું જણાવ્યું હતું. જો કે ત્યાં હાજર છ ઈસમોએ ઉશ્કેરાઈ જઈ તેને જાતિ અપમાનિત ગાળો બોલી દોરડા વડે તેના હાથ પગ બાંધી ધોકા અને પટ્ટા વડે આડેધડ માર મારી જબરદસ્તીથી તેની પાસે ડીઝલ ચોરીની કબૂલાત કરાવતો વિડીયો ઉતાર્યો હતો. આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી તેને ગાડીમાં બેસાડી તેના ઘરે મૂકી જવાયો હતો. જો કે આડેધડ મારથી ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ડીઝલ ચોરીની શંકા રાખી તેને બંધક બનાવી ધોકો અને પટ્ટા વડે માર મારી જાતિ અપમાનિત ગાળો બોલનાર છ ઈસમો સામે યુવકે શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ બનાવને લઈ સોશિયલ મીડિયામાં જાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી કોમેન્ટોથી બચવા લોકોને અપીલ કરી હતી. આ બનાવ બે જાતિઓ વચ્ચેનો નહીં પણ ડીઝલ ચોરીની આશંકાઓને લઈને બન્યો હોવાનું જણાવી આ ઘટનાને નિંદનીય ગણાવી જલ્દીથી આરોપીઓને ઝડપી લેવાની ખાતરી પણ પોલીસ અધિક્ષકે આપી હતી. ગઈકાલે તારીખ 29/9/2023 રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે પાર્થકુમાર, એના દ્વારા એક અમને ફરિયાદ મળે છે કે જેમાં એને છ વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં તત્કાળ ધોરણે તેની FIR રજીસ્ટર કરવામાં આવે છે, જેની અંદર 323, 324, 325 ગેરકાયદેસર મંડળી અને એટ્રોસિટીની કલમ બી લગાવવામાં આવે છે. જો ઘટનાની જાણ કરવા વાત કરવામાં આવે તો પાર્થ એક એન્જિનિયર છે અને જે જગ્યાએ હાલમાં કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર નોકરી કરે છે ત્યાં ડીઝલ ચોરીની ઘટનાની હતી. આ ડીઝલ ચોરીની ઘટનાને ધ્યાનમાં રાખી અને જે વ્યક્તિઓ છે જેના સુપરવાઇઝરી અધિકારી છે કાં તો એની સાથે નોકરી કરે છે એ લોકો એની ઉપર ડીઝલ ચોરીનો આરોપ લગાવી અને ડીઝલ ચોરી તેણે જ કરેલી છે એવું કબૂલ કરવા માટે અને એ વસ્તુ સુધી એના માટે તેની સાથે વાતચીત કરે છે અને ત્યારબાદ એને ઘણું બધું માર મારે છે. આ ઘટનાની જાણ થતાં આજે SP તરીકે મેં બી વ્યક્તિની મુલાકાત કરેલી છે. અમે જે ફરિયાદી છે, જે વિક્ટિમ છે, તેને, તેના પરિવારને અને તેના બીજા સગાવાલાને બી મળ્યો, જેની અંદર ઊંડાણપૂર્વક જાણવામાં આવે છે એ પ્રકારે છે કે જે આરોપીઓ છે તે તેના જૂના મિત્રો છે, બધા સાથે નોકરી કરે છે. ત્યારબાદ એ લોકોનો બર્થડે છે એવું કહી અને એને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ એને કહેવામાં આવે છે કે ડીઝલ તે ચોરી કરેલું છે. એ પહેલાં એક ભરતભાઈ કરીને રાઠોડ છે, તેમને બી માર મારવામાં આવ્યા હતા અને આ સેમ ઘટનામાં હતી, પરંતુ ડીઝલ ચોરી કોણે કરી છે એને વ્યક્તિઓ તો ઊંડાણપૂર્વક તપાસ કરતા હતા. પરંતુ આપણે જણાવો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ચોરીની ઘટના હોય કે કોઈ પણ ઘટના હોય, જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને માર મારે છે તો એ ખૂબ જ નિંદનીય છે, એ અપરાધ છે. આ અપરાધમાં કેટલા બી આરોપીઓ હશે ને કોઈ પણ આરોપીઓ હશે, તમામ આરોપીને અમે ધરપકડ કરી એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અમે લોકો અલગ અલગ ટીમ બી બનાવેલી છે. આ ઉપરાંત અમે ટેકનિકલ એવિડન્સ બી બધા કલેક્ટ કરી રહ્યા છીએ કે કઈ હોટલમાં ગયા હતા, તેના CCTV કેમેરા, તે લોકોની હાજરી, આ બધી જ વસ્તુ ભેગી કરી તમામે તમામ આરોપીઓને કડકમાં કડક શિક્ષા મળે એના માટેની અમે લોકો જે છે એ વ્યવસ્થા કરી રહ્યા છીએ. પરંતુ હું સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ઘટનાને કોઈ બે જ્ઞાતિ વચ્ચેની કાં તો સેલ્યુકાસ્ટ પ્રત્યે જ, આ વ્યક્તિ સેલ્યુકાસ્ટનો હોવાથી એને મારવામાં આવ્યો છે એ પ્રકારના જે સોશિયલ મીડિયામાં મેસેજીસ છે એને આપ લોકો પ્રોત્સાહિત ના કરો. આ ઘટના છે એ બેઝિકલી ડીઝલ ચોરીની ઘટના છે અને વ્યક્તિઓને મારેલો છે, ખૂબ નિંદનીય ઘટના છે. પરંતુ કોઈ વ્યક્તિ સેલ્યુકાસ્ટનો હોવાથી જ પર્ટિક્યુલર જ્ઞાતિ એને મારે છે, આ પ્રકારનો જે એક સોશિયલ મીડિયામાં મેસેજ ફર્યો છે એ બિલકુલ નિરાધાર છે. કારણ કે હું ખુદ વિક્ટિમ છે તેને આજે મળ્યો છું, વિક્ટિમના માતાને મળ્યો છું, વિક્ટિમના પરિવારને મળ્યો છું અને તમામ લોકોએ કીધું છે
કે ઘટના જે મેં હાલ આપને જણાવી છે એ પ્રકારની હતી. એટલે તમામ લોકોને આજે મારી એક નંબર વિનંતી છે કે કોઈ પણ બે જ્ઞાતિ વચ્ચેનું જાતિ પ્રત્યે વૈમનસ્ય આપણે ના ફેલાવીએ, અને જે પણ વ્યક્તિએ અનિંદનીય કૃત્ય કરેલું છે એ તમામે તમામ વ્યક્તિઓને કડકમાં કડક સજા મળે એના માટેના બનાસકાંઠા પોલીસના તમામ પ્રયત્નો રહેશે. કુલ આની અંદર 6 જેટલા આરોપીઓ છે કે જેમને હાલની અંદર અલગ અલગ 3 જેટલી ટીમ બને અને એમને પકડવા માટે હાલમાં દરેક જગ્યાએ ખંતપૂર્વક મહેનત કરવામાં આવી રહી છે.